Hello friends, I am Devika Chani from Ryanmar Shividya Pitmahua. For a quick review platform, I am going to tell you about લેશન હતું એ આગળ ચલાવવાના છે. બુરાઈના દ્વાર પરથી મેઘાણીની સરસ મજાની સ્ટોરી હતી. સ્ટોરીનો હેતુ એ હતો કે ગરીબ માણસોને પણ દિલ મોટું હોય છે, પણ પૈસાદાર માણસો જો એની સાથે સારું વર્તન કરે તો. થોડું આગળ લઈએ તો કે સુમનલાલની વાત જોઈ, એને બધા લઈ લીધા ચીપડા, અને પતિ પત્ની છે એના બધા ચીપડા વેચાતા એ ખુશ થઈને પોતાના ગામ અમરા પર જવા માટે રેડી થાય છે. ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર પેડું, ઠીક મજૂરને પણ ઘરનું બેટક શાક નીકળશે ને? તમે તો બહુ રોકાણા, કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું, વાણિયાના દીકરાઓને નિશાળ શાકપીઠમાં ખોલાવવા જેવું છે, કેમ નહીં? હા, સટ્ટા બજારમાં તો નહીં જ, બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને? એટલે જ આપણે પાંગળા છીએ ને. બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. દરમિયાન ચમન ચમકુ પરવારી રહ્યા. વહુએ માથા પર ગાંસડીવાળો સૂડો ચડાવી લીધો. ધણીએ છોકરાને ખંભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળીને ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો. લ્યો બાપા, રામ રામ તમારે પરતાપે, વહેલા વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ જશું. સુમનલાલને એક સરસ મજાની આશીષ આપતી હોય એમ એ જમકું છે. એણે કીધું કે સારું થયું તમે બધા ચીપડા લઈ લીધા, અને એના પ્રતાપે અમે અમારા ગામડે વહેલા જશું, અને એવી રીતે સરસ મજાનો બધો પોતાનો જે વસ્તુ છે ભેગી કરી અને પોતાના ગામ તરફ જાય છે. પ્રતાપ તમારી મહેનતનો બેન, ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂર જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને. કેસુડાની વંદરાય સંકેલીને જ્યારે સંધ્યા ચંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરેની વાતો ચાલી રહી હતી. પેલા ખેસતારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મશ્કરી માણતા હતા. વાણિયા વિના રાવણનો રાજ ગયો તે આ રીતે બાપા એ જૂની કહેવતને એમને લાખ રૂપિયાની કઈ જણાવી. ઘેર પોતાની બહેનના લગ્ન હતા તેની ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરા પરનો કેળો બતાવતો હતો. સવિતા એ કેળે બે વરવહુ ચાલ્યા જાય છે, એનું તે સાચું સહજીવન. મરતા મરતા પણ એ જીવનના તોફાનો સાથે રહી વિંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભાઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૃણા છૂટે છે આ સહના વવતું, સહનો ભુનકતું, સહવીર્યમ કરવા વહે ના 21 કોડવાર જૂઠા બોલાયેલા મંત્ર પર. એ મંત્રના આચરનારા તો આ અમરા પરના કેળાઓ પર. હવે અહીં જોયું કે સુમનલાલ પોતાની પત્નીને એક ઉદાહરણ આપે છે કે આપણે તો માત્ર સિનેમાની ને બધી એવી દુનિયામાં વ્યસ્ત છીએ, આપણી દુનિયા કરતાં આ ગરીબ માણસની દુનિયા કે જેને કંઈ સુવિધા સાથે લેવા દેવા નથી એનું સાચું સહજીવન છે. હું આખો દિવસ નોકરીએ જઈશ તો આખો દિવસ ઘર સંભાળીશ, આપણે સહજીવન નહીં માણી શકીએ, એવી વાત સુમનલાલ પોતાની પત્ની સવિતાને કોના ઉદાહરણ દ્વારા કહે છે? જમન અને જમકુના. મિત્રો, થોડા શબ્દ અઘરા હશે, અઘરા કરતાં દેશી ગુજરાતી હશે તમને થોડું ટફ લાગશે. અહીં જે મુખ્ય બાબતો છે એ જો તમને સમજાવું છું અને એ જ આપણા પાઠમાં આપણે વણવાની છે. માતાના સમમરા પડના કેળે પુરુષ ખંભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ હતી,
પાંચ વર્ષથી વાડા વાવતા આજે ગળોગળ આવી ગયો હતો. એમાં ઓલિયા સપાઈએ ઉપર ચીર માંગનારી બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી. અરે ભૂંડા, ખોપરી તો ટાઢી રાખીએ, નાના આમ લોહીના પાણી કરીએ, જો રોટલો ન પમાતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટો? રોયા ચોરી બાઈએ વરને ચીટીઓ ભર્યો. માતાના સમ કદી છે ને બે મહિનાની જેલ મળે એટલું જ ને, બસ એ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા. ના, રોટલો તો ત્યાંય મળે છે, ઉલટાના બે ટાણા બબ્બે રોટલા દાળ શાક પેટ પૂરતા આપે છે, પણ ત્યાં તુને બે વાના નહીં મળે, તારા આંસુડા નહીં સુકાય. શું નહીં મળે? એક આ તારી જમકું ને બીજો આ તારો દીકરો જીન્યો. એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું ને, બાકી આ દુનિયા આ શેઠ શાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. કેમ આમ હારી જા છ? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થાતી પાડી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને શરીરે હાથ વીટીને હૈયા સાથે ચાપ્યો. હે બહાદુર, મરદ થઈને આવા માઠા વચાર ઠાકરની વાત હવે ગમતી નથી. કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. ગાંડા, સંધ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે ખંભે તો જો ઝીણીઓ ઝંખીને સૂતેલો છે, પણ ત્યારે આ તું ને હું બે તૂટી મોવા તોય તાજો રોટલો કેમ ન મળે? આ મલક બધો બંગલા મેળ્યુમાં માલે છે, ગંઠા હાર ને હીરા પહેરે છે, તારા મારા જેવા દસ નભે એટલી તો એની એટ રોજ ગટરુમાં પડે છે. ફોનોગ્રામ અન ધૂળપા પણ એના દાડા ખૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં. આ તે શું તને વિચારવાયો ઉપડ્યો? મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણસ? તું જમકુનો દાડો ખા, જો હવે વધુ બોલ્યો તો. અમરાપરનો સીમાડો આવી ગયો. ટાઢા હાથ દીધા સમાજનો સેવક આ જમન ને આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફોસલામણાને એણે ત્યાંથી પાછો વાળી લીધો. શિયાળાની લાલી સંભળાતી હતી, ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કુઈક પાછળ પડ્યું હોય એવી ભ્રાંતિ કરાવતા હતા. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો, દેન કોની છે આવવાની? માતાજીને નાળિયેર માન્યો છે મેં તો. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા. હવે અહીં શું થાય છે મિત્રો કે અહીં પાઠ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અહીં એવું થાય છે કે જમન અને જમકુ રસ્તામાં જે વાત કરે છે એની હું થોડા અઘરા શબ્દ છે, હવે હું તમને મારા શબ્દોમાં એને એક્સપ્લેન કરું. અઘરા નથી પણ મેં તમને પહેલાં જ કીધું કે ઝવેરચંદ મેઘાણી છે ને એ લોકસાહિત્યકાર છે. ગામડાઓમાં જઈ અને લોકગીતો એણે સંપાદન એકઠા કર્યા છે. એણે એક એક ગામડામાં પાદરે બેઠા પાળિયાની કથા લખી છે. એની ભાષા એટલી બધી સરસ છે કે આપણે એની ભાષા કક્ષાને પહોંચી ન શકીએ. અહીં જમન અને જમકુના પાઠ દ્વારા આપણને એક સરસ મજાનો બોધ આપે છે. અહીં આપણે જોયું કે રસ્તે જતાં જમન અને જમકુ, જમન બહુ પસ્તાવો કરે છે. એ ભગવાનને ઠાકર એટલે ભગવાન એ કોઈ પણ ઈશ્વરનું નામ આપણે લઈ શકો, ઠાકર તરફ એક દ્વેષ ભાવ એનામાં ઉત્પન્ન થાય છે. કયો દ્વેષ ભાવ? કે માણસોને ઈશ્વર આપે છે ને કેટલું આપે છે, અને આપણી જેવાને બે ટાઈમના ગરમ રોટલાય નથી મળતા, આવી જિંદગી તો કંઈ જીવાય? એને એક એવો પણ વિચાર આવે છે, આની કરતાં ચોરી કરીને પકડાઈ જઈને જેલમાં જવું સારું. શા માટે છો? અહીં આપણે એ વસ્તુ નોંધવાની છે કે આપણે સમાજની જે વ્યવસ્થા છે ને એ જ અમુક પરિસ્થિતિ જ ઘણીવાર માણસને ચોરી કરવા માટે શું કરે છે, મજબૂર કરે છે. તો અહીં જમકુ સમજાવે છે કે એવું ચોરીનું ન કરાય, આપણા હકનું ખવાય, ભલે ને વાર લાગતી તો એ કે ચોલી શેઠાણી કેટલા ચીબડા જોક્યા તોય ઉપરથી ચીર માંગે છે.
સિપાઈ છે એ મફતના જીબડા લઈ જાય છે. ઓલો જે વેપારી છે એ બધાય મફતના માલે પડાવી લેવા માંગે છે. એ તો એક યુવાન નીકળી ગયો સુમનલાલ જેવો, તે બધા ચીભડાય વેચાઈ ગયા. અને સંધ્યાટાણું થયું તો આપણે અમરાપરના કેડે રવાના થયા. જો યુવાન ન આવ્યો તો શું બધાને મફતે ચીભડા લઈ લેવા હશે? આવો વિચાર કોના મનમાં આવે છે? ચમનના મનમાં. અને ચમનના મનમાં તો એ દુઃખી થઈ જાય છે. એટલો બધો દુઃખી થઈ જાય છે કે એ વિચાર કરે છે કે આવી જિંદગી જીવા કરતાં તો ન જીવી સારી. પણ એની પત્ની જમકુ, જે બહુ બહાદુર છે, એને સમજાવે છે અને આખે રસ્તે એને મનાવે છે. અને એણે કીધું કે જો આપણે હવે તો અમરા પર આવી પહોંચ્યા છે, તું દુઃખી ન થા, હું તમને હમણાં ઉનો રોટલો ઘડી દઈશ, આપણે શાંતિથી ખાશું. તું એમ કહેશો કે ચોરી કરીને જેલમાં રહેવું સારું, તો તને જેલમાં આ જમકુ નહીં મળે, તારા આ બાળકનો તને પ્રેમ નહીં મળે. સાથે મળી મહેનત કરીએ. અને અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે મહેનત કરનારા વર્ગ સાથે ઘણી વખત શ્રીમંત લોકોનો વ્યવહાર કેટલો ખરાબ હોય છે. અહીં આપણને આ વાર્તા દ્વારા આપણને બહુ બખૂબી રીતે જોવા મળે છે કે કેવો કેટલા બધા પૈસા ટકા હોય છે. આખી જાન ઓલા વેપારી આખી જાન જમાડવાનો છે. એમાં કદાચ 50-100 રૂપિયા ગરીબને મળી જાય તો શું વાંધો હતો? પણ એ અહીં જ ચીકણાઈ કરે છે. અને એ બિચારા જમન જમકુને સાવ મફતના ભાવે ચીપડા માંગે છે. આપણે ઘણી વખત પોતે માર્કેટમાં કેવા કોઈ જે ફેરિયાઓ હોય એ આપણા નીકળતા હોય છે આપણા રોડ પર, તો આપણે ત્યાંથી શાક લેતા હોય તો આપણે પણ જોતા હોય છે કે બધું શાક લીધા પછી મફતમાં કોથમીર માંગે છે. હવે એ બિચારા, અને આપણે મોલમાં કોઈ વસ્તુ આપણે નથી માંગણી કરતા. મોલમાં આપણે એવું ક્યારે કર્યું કે શાકભાજી બધી લઈ અને પછી કોથમીર માંગી? જ્યાં આપણને ઠાઠમાઠ હોય છે ત્યાં આપણે કશું નથી કરતા. ઓલા બિચારા પરસેવામાં નાય છે. અને એ લોકોમાં પછી માણસાય પણ હોય છે. રોજના ઘરાગને એ નિરાશ નથી થવા દેતા. કદાચ એક રૂપિયો પણ ન મળે ને તો એ આપણને આપી દે છે. તો આવી વાત આપણે આ પાઠમાં શીખ્યા. મિત્રો, પાઠની ભાષા થોડી હાર્ડ નહોતી, પણ આપણે બોલચાલની ભાષા નથી, ગ્રામ્યની ભાષા, વધારે પડતા તળપદા શબ્દો હતા. આવી રીતે જમન અને જમકુનો પાઠ આપણે પૂરો કરીએ છીએ અહીંયા. અને આગળ આપણે એના શબ્દાર્થ જોઈએ તો મતીરા એટલે ચીબડા. જો અહીંયા શબ્દ યાદ રાખજો આપણે મતીરાનો. ક્યારે મેં તમને શું કીધું કે આપણે બોલચાલની ગુજરાતી ભાષા નથી, આપણે ચીબડા માટે મતીરા બોલીએ છીએ. પપ્પાને કહે, પપ્પા મતીરા લેતા આવજો. કદાચ પપ્પાએ ન સમજે, દાદા સમજે. તો કાચિયો આપણે આ શબ્દથી પરિચિત છીએ, શાકભાજી વેચવાવાળો. ટાંપ એટલે નજર. વરા એટલે પ્રસંગો. મદ્રાસિયું એટલે મદ્રાસનું કાપડ, માથાબંધન. રૂઢિપ્રયોગ, ગળો ગળો આવી જવું તો કે ધરાઈ જવું, કંટાળી જવું. પ્રાણ નીચોવા, ખૂબ પરિશ્રમ કરવો. અને હવે અહીં આપણે પ્રશ્ન જોઈએ તો છે ને, આપણે મોટા પ્રશ્નો અહીંયા જોઈએ. હા, અહીંયા છે ને એ તમને લખવામાં ખ્યાલ આવે. જમન અને જમકુનો દાંપત્ય પ્રેમ પાઠના આધારે ચર્ચો. અહીં તમારે જમન અને જમકુની કેવી યુનિટી હતી તમારે લખવાનું છે કે ભાઈ જમન અને જમકુના નવા જ હું એના આન્સર કેવી રીતે લખું, એના ટોપિક જે છે એ હું તમારી સામે ડિસ્કસ કરું છું. જમન અને જમકુના નવા જ મેરેજ થયા હતા. બંને એવા સરસ દેખાવડા હતા કે બંગલામાં શોભે એવી કાયા હતી. કદાચ સારા સાબુથી નાય તો બે ઉજળિયાત વર્ગના લાગે એવા હતા. બંને બહુ જ મહેનત કરી, મીઠા પાણીના વાડોલા કરી અને સરસ મજાના ચીભડા, એક પણ કડવા ન હોય એવા મીઠા ચીભડા ખૂબ મહેનત કરીને વેચવા માટે અમરા પરથી આવ્યા. હવે અહીં પત્ની છે એ વધારે હોશિયાર દેખાય છે. જમન છે એ કહે છે કે ક્યારના બેઠા છે, કંઈ ચીભડા વેચાતા નથી. નાસીપાસ થઈ જાય છે તો જમકુ એને નાસીપાસ થવા દે એવી નથી. જમકુ એમ કહે છે કે તું બોલ, કાંઈ બોલતો નથી. એવી રીતે એમ કહો કે ભાઈ આ ગળા સાકર કોઈ લઈ લ્યો. આપણે ખબર, ઘણી વખત માર્કેટમાં જતા હોઈએ તો આપણે આવા શબ્દ સાંભળતા હોય કે ભાઈ વાડીમાં ઉચ્ચારેલ. એ લોકોની બોલી ઝાંખી એવી સરસ હોય કે એવો એના વિશેષતાઓ અંદર દાખવે અને એવી બોલી લગાવીને બોલતા હોય કે આપણે ત્યાં જવાનું મન થાય, એવી એની એનામાં આવડત હોવી જોઈએ. તો જમન કહે છે મારાથી આવી બોલી નહીં કલાય, તું બોલ. અને જમકુ એને શીખવતી જાય છે. અને આમ એ જમકુ અને જમન એકાબીજાને શીખવે છે, એની અંદર એનો પ્રેમ દેખાય છે. અને અહીં જમન
અને જંકુના પ્રેમની સાથોસાથ બે સંપીને કામ કરવાની વૃત્તિ જે છે. આપણે મિત્રો બધાને ખબર છે, સંસારના રથ પૈડા જે છે પતિ પત્ની છે, એક પૈડું જો અટકી જાય તો બીજું ન ચાલે, તો અહીં એ વાત આપણને સરસ રીતે બખૂબી રીતે જોવા મળે છે. આવી રીતે રાશિપાસ થતાં જમનને જંકુ આત્મવિશ્વાસ વધારે છે. એવામાં એક વેપારી આવે છે. વેપારી જે છે એના ઘરે જાન આવે એમ છે અને એને ચીભડાનું શાક જાનૈયાઓને ખવડાવવું છે, અને એથી જમન જમકો ખુશ થઈ જાય છે કે હવે પ્રસંગ છે તો હવે કંઈ 5-50ની થોડું જોશે. આટલા લાખ લાખ 2-2 લાખના વરા માંડીને બેઠા હોય એ 5-25માં થોડા રોવાના છે, એટલે એને એમ રાજી થઈ જાય છે કે બધા ચીભડા લઈ જશે. પણ જે ભાવ વેપારી કરે છે, હાવ મફતના ભાવે બધા ચીભડા લઈ જવાની વાત છે, જમકુને જમન સ્વીકારતા નથી અને કહે છે કે ભલે બેસવું પણ એમાં નથી વેચવા ચીભડા. હવે અહીં પણ બંનેનો દાંપત્ય પ્રેમ જોવા મળે છે. જમન અને જમકુ ગામડેથી આવ્યા છે, દૂરથી આવ્યા છે, બંને મક્કમ છે. નહીં વેચાય ચીભડા તો સાંજનો રોટલોય નહીં મળે, એટલા ગરીબ છે. પણ એમ છતાંય પોતે મહેનત કરી છે એટલે મફતમાં દેવું નથી એમ વિચારીને રાહ જોવે છે. એવામાં એક શેઠાણી આવે છે. શેઠાણીની આ શોષણ વૃત્તિ છે ને, આ બે પ્રસંગ એ આ બીજા પ્રશ્નમાં આવશે, કોણ કોણ શોષણ કરે છે એ આગળ પાઠ થોડું રીડ કરજો એટલે એમાંથી વધારે પેરેગ્રાફ મળી જશે. એ શોષણ વૃત્તિની વાત જે છે એ બીજી શેઠાણી આવે છે. ચીભડું એમ તો નમતું જોખીને આપે છે તો ઉપરથી એક ચીર માંગે છે. ઉપરથી એમ કહે છે કે મફતમાં થોડા દો છો. બિચારા જમન અને જમકુ કંઈ બોલતા નથી. પૈસાદાર માણસો ચીભડા જેવી સામાન્ય વસ્તુમાં કેવી રકઝક કરે છે એ આ પાઠમાંથી આપણે સરસ રીતે શીખીએ છીએ. પછી આગળ શું થાય છે કે એ શ્રીમંત બાઈ જે છે એ ખરીદીને વહી જાય છે. પછી સુમનલાલ એક સારો માણસ આવે છે, બધા ચીભડા લઈ લે છે અને આવી રીતે જમન અને જમકો ખુશ થઈ જાય છે. અને એ સુમનલાલ ખરીદવા આવે છે ને તો વેપારી પેલો આંખના ઇશારેથી બોલાવે છે અને પાછો કહે છે કે આખા પાઠની વાત છે એમાં ત્રણેય પ્રશ્નના જવાબ શોષણ વૃત્તિમાં સુમનલાલની વાત લઈ લેજો, વેપારીની વાત લઈ લેજો, નોકરબાઈની વાત લઈ લેજો. જમન જમકુનો પ્રેમ છે આગળના મેં 2 પેરેગ્રાફ કીધા એ ઉપરથી આવશે. બુરાઈના દ્વાર પરથી શિક્ષકની યથાર્થતા ચર્ચો, આ પ્રશ્ન આપણે નથી અત્યારે કરતા, 2 પ્રશ્ન જ કરીએ છીએ. એમાં આખી સ્ટોરી આવશે, બુરાઈના દ્વાર પરથી આખી સ્ટોરી સમરી છે ને, પહેલી પેરેગ્રાફ સમરી તો મેં તમને વાત કરી. પહેલો પેરેગ્રાફ એ કવિ લેખકનો પરિચય હોય, સેકન્ડ પેરેગ્રાફ આપણી સમરી છે. સમરી હંમેશા શીર્ષક હોય છે એટલે તમે સમરી આખી લખી નાખશો તો પણ ચાલશે. તો હવે અહીં વાત આખા પાઠની વાત જે છે એ જ આપણે ફરી પાર રિફર કરીએ છીએ એટલે બધા 2 પ્રશ્નના જવાબ આવી જશે. હવે અહીં જમન અને જમકુનો પ્રેમ વળી પાછો આ લાસ્ટ 2 પેરેગ્રાફ મેં અગાઉ કીધા, વળી 2 પેરેગ્રાફ કહું છું. જ્યારે સુમનલાલ એના બધા ચીભડા લઈ લે છે તો જમકુ ખુશ થઈ જાય છે અને એ કેવી રીતે પોતાનું બધું જે આખો ફાળિયો જેમાં ચીભડા ભરીને લાવી હતી, એક ઘાસલેટની એક દીવાબત્તી જેવું હતું એ ઘાસલેટ ઢોળી નાખે છે, આજુબાજુ દાતરડું ચાકુ જે કંઈ પડ્યું છે ફટાફટ એક હાથે છોકરાને લેતી જાય છે અને એક હાથે કામ એના પતિને કામમાં મદદ કરાવતી જાય છે. એક હાથમાં છોકરો તેડ્યો છે, બીજા હાથે પતિને મદદ કરાવતી જાય છે. ફાળકો બાંધવાનો હોય, ત્યાં જે બેઠી તે સ્થાનને બરાબર સાફ કરવાનું હોય, પોતાની બધી વસ્તુ એક પોટલામાં નાખવાની હોય, તો આવું એક પત્ની એક માની સાથોસાથ એક પત્ની બની છે. આ એક આપણા આગળના પેરેગ્રાફમાં છે કેવી રીતે બધું એને કહેવાય ને કે બધું ભેગું કરી અને બધું આપણે પેકઅપ કરીએ છીએ. આપણે કઈ ભાષામાં કે ભાઈ બધું શરૂ કર્યું પછી પેકઅપ કરું, પેકઅપ કરતાંય બહુ વાર લાગે. કોઈ પણ આયોજન આપણે કર્યું, કોઈ પણ જગ્યાએ શાક વેચવા બેઠા, ગમે વેચવા બેઠા, ઘણી બધી વસ્તુઓ ઘરેથી લઈને આવ્યા છો, બધી હવે એને ગામડે લઈ જવાની છે. તો અહીં પણ જમન જમકુનો પ્રેમ જોવા મળે છે, પોતાના પતિને ખડે પગે સાથ આપે છે અને એ પોતાના ગામ જવા હવે રવાના થાય છે. ને સુમનલાલને બહુ સરસ શબ્દ કહે છે કે ભાઈ તમારો આભાર તમારા પર તાપે, આજે અમે ગરમ રોટલા ખાશું. અને આ ભાઈ શબ્દ સાંભળી અને બેન શબ્દ સુમનલાલ એને બેન કહે છે, બેન શબ્દ સાંભળી ગરીબ માણસના હૈયા કેવા સારા હોય એ વાત પણ અહીં આપણે જોવાની છે. એ કીધું તમને બેન કીધી છે તો અમરા પર આવો, તમારે ત્યાં રોટલો જમવા આવજો. પોતાને માંડ 2 ટાઈમ રોટલા મળે છે તોય એ ભાઈ ખાલી ભાઈ જીભનો માનેલા ભાઈ જ કહેવાય સુમનલાલ, એને ખાલી બેન કહે છે. ત્યાં ગરીબ માણસનું હૃદય કેટલું મોટું વિચારો વિચાર કરો મિત્રો, કે એમ કહે છે કે ભાઈ અમરા પર આવ ને તો મારા ઘરે આવજે, મારા હું તને આવના રોટલા ખવડાવીશ. તો અહીં આપણે જોવા મળે છે કે ગરીબ લોકોનું દિલ કેટલું મોટું હોય છે એની સામે આ અમીર લોકોની શોષણ વૃત્તિ સંવેદનહીનતા કેવી.
તો અહીં અહીં આપણે આ બીજા પેરેગ્રાફમાં એ લખવાનું છે કે વેપારીની શોષણ વૃત્તિ કઈ, તો કે વેપારી આટલો બધો વરો માંડીને બેઠો છે ને આ 5 રૂપિયા માટે ધડ કરે છે. સંવેદન, એનામાં કંઈ સંવેદન નથી કે આ લોકોએ કેવી રીતે વાડોલા પાયા હશે, ગરમીમાં તાપમાં ગામડેથી ઉચકીને ચીભડા લાવ્યા હશે, એક પણ ચીભડું મીઠું નથી, માલ કેટલો સારો છે, એનામાં કંઈ માણસાય જેવું નથી અને બધા ચીભડા મફતના ભાવે માંગી લે છે. તો આ શ્રીમંત લોકોની કેવી શોષણ વૃત્તિ, કેવી સંવેદનહીનતા, જ્યાં આપણને માણસને રડવું આવી જાય એવી વાત છે કે એક બેટકના રોટલા પણ એને મળતા નથી. અને તમે આપણે જોયું પાઠની અંદર જમન જમકું જમન છે એ થોડું નાસીપાસ થઈ જાય છે, પણ ત્યારે પણ એને જમકું જે છે એ શું કરે છે, એને આત્મવિશ્વાસ એનો વધારે છે.